विद्यार्थी मित्रों आ वीडियो में आप बंद वक्र सपाटी के क्षेत्रफल साथ संकळायेल विद्युत फ्लक्स धन ऋण के शून्य क्यारे होय ए बाबत अहींया समझवानी छे। तो अहींया जो धारी लो के जो ई जेटला ई विद्युत क्षेत्र में एस क्षेत्रफल थीटा खोणे होय तो तेनी साथे संकरायल फ्लक्स जो एस क्षेत्र पर ई जेटला विद्युत क्षेत्र में थीटा खूणे राखेलू होय तो एनी साथे संकरायल फ्लक्स क्या सूत्र वडे लखाय ई इनटू एस जे तमे आगळना वीडियो परथी तमने खबर छे। હવે શું લખાશે અહીંયા જો E ઇન્ટુ S cos થીટા આ બંનેનો અદિશ ગુણાકાર છે જ્યાં થીટા એ E અને S વચ્ચેનો કોણ છે બરોબર। ચલો હવે ધ્યાન આપજો નંબર એક જો થીટા એ पहला एक काम करो आपने पहली कंडीशन लगे धन ऋण ने शून्य फ्लक्स क्यारे थाय ए बाबत समझवानी छे। जो ई अने एस परस्पर लंब होय ई अने एस लंब होय तो थीटा ने एवुं बने एटले के विद्युत क्षेत्र ई अने क्षेत्रफळ ए समांतर थसे जो आकृति दोरीने आपणे समजीए आ विद्युत क्षेत्र आ दिशामां छे एनी अंदर पृष्ठ तमे समांतर आम मुकेलू छे तो आ पृष्ठ विद्युत क्षेत्रने समांतर छे तो पृष्ठने दर्शावतो क्षेत्रफळ सदिश हंमेशा एने लंबत दोराय तो ई अने एस परस्पर लंब थाय આપણે ખૂણો કોની વચ્ચેનો જોઈએ છે ઈ અને એસ વચ્ચેનો તો ઈ અને એસ પરસ્પર લંબ ત્યારે પૃષ્ઠ અને ક્ષેત્રફળ સદિશ લંબ થાય વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સમાંતર થાય અને પરિણામે જો તો આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય તો ફ્લક્સ ફાઈ બરાબર ઈ ઇન્ટુ એસ કોસ 90 અને કોસ 90 ની કિંમત 0 એટલે આ ક્ષેત્રફળ સાથે સંકળાયેલું ફ્લક્સ 0 થશે। नंबर बे जो थीटा ए खूणो विद्युत क्षेत्र ने क्षेत्रफळ वच्चेनो खूणो थीटा ए जीरो करता मोटो होय जीरो अथवा जीरो करता मोटो पण 90 करता नानो होय खूणो जीरो अथवा तो 90 करता नानो होय जीरो होय 30 होय 45 होय 60 होय पण 90 ना होय 90 करता नानो होय तो कोस थीटा ए जीरो करता वधारे थाय तमे कोस 30 नी किंमत √3/2 कोस 45 नी किंमत 1/√2 कोस 60 नी किंमत 1/2 आ तो बधी किंमतो जीरो करता वधारा जाय एटले धन ज आवे छे अने माटे અને તેથી કોસ થીટા એ ધન થશે અને પરિણામે તો ક્ષેત્રફળ સાથે સંકળાયેલ ફ્લક્સ તો જો કોસ ધન થાય તો ફ્લક્સની કિંમતે ધન આવે એટલે કોસ ફ્લક્સ ફાઈ પણ धन थसे। नंबर त्रण जो थीटा 90 करता वधारे होय 90 नहीं 90 होय तो 0 थई जाय 90 करता वधारे होय पण 180 का तो एना करता ओछो होय जो थीटा 90 અને 180 ની વચ્ચે હોય મતલબ 90 કરતા વધારે 90 હોય તો 0 હોય પણ 90 કરતા વધારે હોય અને 180 કરતા ઓછો હોય તો અહીંયા
એકમ વર્તુળની અંદર બીજું ચરણ આવે અને બીજા ચરણમાં કોસ ઋણ થાય, કોસ 180 ની કિંમત ઋણ, કોસ 120 ની કિંમત ઋણ થાય, કોસ 120 એટલે -1/2. અહીંયા એકમ વર્તુળની અંદર ઓલ એસ ટી સી, તો જો અહીંયા સાઇન એકલો પ્લસ થાય, કોસ માઇનસ થાય, એટલે 0 થી 90 થી 180 ની વચ્ચે, એટલે બીજા ચરણમાં કોસ ઋણ થાય. એટલે જો કોસ થીટા એ 0 કરતા નાનો એટલે કે ઋણ થશે, અને તેથી જો કોસ ઋણ થાય તો ફ્લક્સ ઋણ થશે, અને તેથી ક્ષેત્રફળ સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ એ ઋણ થશે. હવે આપણે ફ્લક્સ ધન ઋણ શૂન્ય ક્યારે થાય એ વસ્તુ આપણે જોઈ, એ જ વસ્તુ આપણે આકૃતિ દ્વારા સમજીએ. તો પહેલી આકૃતિ છે, અહીંયા જો કોઈ બંધ વક્ર માંથી પસાર થતી ક્ષેત્રરેખાઓ, બંધ માંથી વક્ર માંથી ક્ષેત્રરેખાઓ બહાર નીકળતી હોય, આ રીતે કોઈ બંધ વક્ર માંથી ક્ષેત્રરેખાઓ બહાર નીકળતી હોય તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય? તો તમારે શું કરવું પડે એના માટે, આ બંધ વક્રની સપાટી છે એમાં એક નાનો ખંડ લેવો પડે, ક્ષેત્રફળ ખંડ, અને ક્ષેત્રફળ ખંડનો સદિશ હંમેશા એને લંબ રૂપે બહાર તરફ જ હોય. કોઈ બંધ વક્રનો ક્ષેત્રફળ સદિશ, તમારે બંધ વક્ર પર નાનો ખંડ લેવાનો, એનો ક્ષેત્રફળ સદિશ બહાર હોય, અને વિદ્યુત ક્ષેત્ર એ બહાર છે, તો બંને એક જ દિશામાં આવે એટલે ખૂણો 0 થાય, કોસ 0 ની કિંમત 1 થાય, તો માટે ફ્લક્સ ધન આવશે. એટલે જો અહીં આના માટે થીટા છે એ 90 કરતા ઓછો થયો, 0 ખૂણો એટલે 90 કરતા ઓછો, અને તેથી કોસ થીટા એ 0 કરતા વધારે થશે એટલે ધન આવશે, અને પરિણામે તેથી માટે ફ્લક્સ એ ધન થશે. ટૂંકમાં અહીંયા ખૂણો 0 જેટલો છે, ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો 0, અને પરિણામે ખૂણો 0 છે એટલે 90 કરતા ઓછો કહેવાય, તો કોસ થીટાનું મૂલ્ય 0 કરતા વધારે થયું તો ફ્લક્સ ધન થાય. નંબર 2, હવે અહીંયા આ કોઈ પૃષ્ઠની અંદર માઇનસ વિદ્યુતભાર મૂક્યો છે એટલે આની અંદર ક્ષેત્રરેખાઓ અંદર તરફ જાય છે, ક્ષેત્રરેખાઓ અંદર તરફ, અંદરની તરફની દિશામાં, તો અહીંયા તમે ધ્યાનથી જુઓ, આ બંધ વક્રનો એક નાનો ખંડ લઈ લો, એનો ક્ષેત્રફળ સદિશ એને લંબ અને બહાર તરફ, અને વિદ્યુત ક્ષેત્ર જો અંદર તરફ છે, વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ, તો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે ખૂણો 90 કરતા વધારે થયો, 180 કહેવાય, ખૂણો 90 કરતા વધારે થયો, અને માટે કોસ થીટા એ 0 કરતા ઓછો થશે, કારણ કે 90 કરતા વધારે ખૂણો, જો બંને પરસ્પર વિરુદ્ધ એટલે 180 નો ખૂણો થયો, કોસ 180 ની કિંમત -1, તો મતલબ માઇનસ કિંમત આવી એટલે 0 કરતા ઓછી કિંમત આવી, અને માટે ફ્લક્સ, કોસ ઋણ થયો તો ફ્લક્સ ઋણ થાય. તો યાદ રાખો, જ્યારે કોઈ બંધ વક્રમાંથી ક્ષેત્રરેખાઓ બહાર નીકળતી હોય, ક્ષેત્રરેખાઓ બહાર, તો અંદર ધન વિદ્યુતભાર હશે એટલે ફ્લક્સ ધન થશે. કોઈ બંધ વક્રમાં ક્ષેત્રરેખાઓ દાખલ થતી હોય, તો દાખલ થાય છે એટલે અંદર ઋણ વિદ્યુતભાર હશે એટલે ફ્લક્સ ઋણ થશે. તો નંબર 3, આ કોઈ બંધ વક્ર છે એની અંદર આ રીતે ક્ષેત્રરેખાઓ દાખલ થાય છે, 3 ક્ષેત્રરેખાઓ અંદર દાખલ થઈ, અને અહીંયાથી 3 ક્ષેત્રરેખાઓ બહાર નીકળી, તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય? તો સમજો, 3 ક્ષેત્રરેખાઓ અંદર દાખલ થઈ એટલે ફ્લક્સ ઋણ, 3 જેટલું ઋણ, અને અહીંયા 3 જેટલી ક્ષેત્રરેખાઓ બહાર નીકળતી હોય તો 3 જેટલી બહાર નીકળી એટલે 3 જેટલું ફ્લક્સ ધન, તો 3 જેટલું ધન, 3 જેટલું ઋણ, એટલે પરિણામી ફ્લક્સ ટોટલ 0 થઈ જાય. જેટલી ક્ષેત્રરેખાઓ દાખલ થાય એટલી જ બહાર નીકળતી હોય પૃષ્ઠમાંથી, તો એ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ 0 થાય. તો આકૃતિ પરથી પણ આ બાબત આપણે સમજી શકીએ.